वर्णिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये प्रीति प्रभु मा सहजे करावे उपासनानि दृढ़ता करावे सदगुरु जीवनो कर झाल नारा वंदन तमो ने गुरु जी अमारा वंदन तमो ने गुरु जी अमारा श्री घनश्याम महाराज नी जय श्री हरे कृष्ण महाराज नी जय श्री स्वामीनारायण भगवान की जय जय स्वामीनारायण। लोयानु प्रथम वचनामृत क्रोधनु संपूर्ण सत्संग थयानु गई काले आपणे जोयुं બે દિવસથી આપણે પહેલો પ્રશ્ન મહારાજનો હતો મુનિ પ્રત્યે પૂછ્યો હતો બીજો પ્રશ્ન શુકાનંદ સ્વામીનો હતો અને ત્રીજો પ્રશ્ન નાના નિર્માનાનંદ સ્વામીનો હતો આગળનો પ્રશ્ન છે ભજનાનંદ સ્વામીનો અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ કનિષ્ઠ વૈરાગ્ય ને મધ્યમ વૈરાગ્ય ને ઉત્તમ વૈરાગ્ય એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે ભજનાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછે છે હવે આ ભજનાનંદ સ્વામી વિશે હું થોડુંક માહિતગાર કરું આપને મહારાજના સમયમાં ઘણા આનંદ સંતો બહુવિધ પ્રતિભા ધરાવતા હતા મહારાજે અનેક સંતોને વિવિધ પ્રકારનું જ્ઞાન પણ આપતા હતા એમાંના પૈકી એક ભજનાનંદ સ્વામી મંજુ કેશાનંદ સ્વામી અષ્ટકવિઓ છે એમાં મંજુ કેશાનંદ સ્વામીનું જે કાવ્ય છે નંદમાળા છે એમાં સ્વામીનો ઉલ્લેખ છે ભણિયા ભજનાનંદ કાવ્ય પુરાણ આ ભજનાનંદ સ્વામી ખૂબ સારા વિદ્વાન હતા તેમજ કથા વાર્તા કરવામાં કુશળ હતા કાવ્ય શબ્દકોશ વગેરે સંસ્કૃત સાહિત્ય ગ્રંથોના અભ્યાસી એવા સ્વામી હતા અને એવા વિદ્યાર્થીઓ નંદ સંતો જે વિદ્યાર્થીઓ સંતો હતા એ વિદ્યાર્થી સંતોને પણ ભજનાનંદ સ્વામી શાસ્ત્રનો અભ્યાસ કરાવતા મહારાજની આજ્ઞાથી ક્યારેક ક્યારેક મહારાજ પોતાના સમીપે બેસાડીને ભજનાનંદ સ્વામીને ભાગવત ભજનાનંદ સ્વામી પાસે ભાગવત પુરાણનું વાંચન કરાવતા ભજનાનંદ સ્વામી સારું વૈદ્યુ પણ જાણતા હતા સારું વૈદ્યુ જાણતા હોવાથી માંદા સંતોની ચિકિત્સા પણ કરતા ભજનાનંદ સ્વામી કથા વાર્તામાં કુશળ હોવાથી ખોજા જ્ઞાતિના મુમુક્ષુને ખૂબ સારો ઉપદેશ આપતા
અનેક મુમુક્ષોને ખોજા જ્ઞાતિઓના મુમુક્ષોને ઉપદેશ આપીને મહારાજના આશ્રિત પણ કરતા. એટલા માટે ખોજા જ્ઞાતિના સત્સંગીઓના ગુરુ પણ કહેવાતા હતા. જ્યારે મહારાજ સંતોને ભણાવતા ત્યારે કાર્યાણીમાં ભણવા રાખતા હતા સંતોને. નાના નાના સંતો વતનવ્રત મહારાજ કે નાના નાના સંતોને સારી દિશ ચડે છે. નાના સંતોને ભણનારા સંતોને મહારાજ કાર્યાણી રાખતા અને કેટલાક બોટાદમાં પણ ભણતા. આ કાવ્ય અને કોષ ભજનાનંદ સ્વામી ભણાવતા અને જે જે માંદા સંતો હોય એમને સ્વામી દવા પણ રોગ અનુસાર આપતા. મહારાજ ઘણીવાર કહેતા કે જે સેવા કરશે ને એને ભજનાનંદ સ્વામીની ગોળી નહીં ખાવી પડે. બોલો મહારાજ શું કહેતા? સેવા કરશો ને તો ભજનાનંદ સ્વામીની ગોળી નહીં ખાવી પડે. આવો મહારાજ પણ ક્યારેક ક્યાંક ઉલ્લેખ જોવા મળે છે. એકવાર મહારાજ ગુજરાતમાં ધરમપુર ગામમાં વિચરણ કરતા હતા. એ સમયે એક ગણદેવીનો એક પરમહંસ વિદ્વાન હતો એ આવ્યો. ત્યારે સંતો કથા વાર્તા કરતા હતા ભાગવતની. ત્યારે ભાગવતની કથા કરતા હતા ત્યારે શ્લોક તો બોલતા હોય તો શ્લોકમાં આ ગણદેવીના પરમહંસે આશંકા કરી અને મહારાજે આ વાત જાણી. પછી નંદ સંતોએ સમાધાન પણ એ વાતનું કર્યું. એ ગણદેવીના જે પરમહંસ હતા એમને જે આશંકા શ્લોક ઉપર થઈ વાતોચીતો દ્વારા એ શ્લોકનું સમાધાન પણ નંદ સંતોએ કર્યું. પણ જ્યાં મહારાજ બિરાજમાન હતા ત્યાં મહારાજ સંતો સાથે મેળી ઉપર પધાર્યા અને ત્યાં આવ્યા અને ભજનાનંદ સ્વામીને કીધું કે પેલા પરમહંસે કેવી વાત કીધી, એને શ્લોક ઉપર કેવી આશંકા કરી, એમ તમે પણ સંતો પાસે ગીતા કંઠસ્થ કરાવો. ત્યારે ભજનાનંદ સ્વામી લખતા જાય અને લખી લખીને, ત્યાર તો પહેલાના સમયમાં તો શાયનો ખડ્યો હોય એ એક એક લખવું પડે, એમ સ્વામી પાસે લખાવતા અને નાના નાના જે સંતો હતા એમને ગીતા કંઠસ્થ કરવા આપતા, એમ સ્વામી દ્વારા લખાવતા, એમ સ્વામી લહિયા પણ કહેવાતા હતા. આ ભજનાનંદ સ્વામીને આખા વચનામૃતમાં કાર્યાણીનું પહેલું વચનામૃત, કાર્યાણીનું ત્રીજું વચનામૃત, કાર્યાણીનું ચોથું વચનામૃત, લોયાનું પહેલું વચનામૃત અને ગરડા મધ્યમ 63મું વચનામૃત, આમ 262 વચનામૃતમાંથી 5 વચનામૃતમાં ભજનાનંદ સ્વામીનો પ્રશ્ન છે. એમાં અહીંયા ભજનાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, મહારાજ કનિષ્ઠ કનિષ્ઠ વૈરાગ્ય અને મધ્યમ વૈરાગ્ય અને ઉત્તમ વૈરાગ્ય એ 3 પ્રકારના વૈરાગ્ય છે એનું શું રૂપ છે? વૈરાગ્ય એટલે ભગવાન સિવાય અન્યમાં આસક્તિ નહીં, અર્થાત જગતમાંથી આસક્તિ છોડવી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કનિષ્ઠ વૈરાગ્યવાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કહ્યા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે, પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચિત્ત ચોંટી જાય. કેટલું સરસ મહારાજે કીધું, કનિષ્ઠ વૈરાગ્યવાળો કોને કહેવાય? મહારાજ કે કનિષ્ઠ વૈરાગ્યવાળો જે હોય એને ધર્મશાસ્ત્રમાં કહ્યા જે સ્ત્રી સંબંધી સ્ત્રીના ત્યાગ સંબંધી એ જે નિયમ કીધા એ નિયમમાં તો સારી પેઠે તો વર્તે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી નિયમમાં રહે ત્યાં સુધી. પરંતુ જો કોઈ સ્ત્રીનો આવરો જાવરો રે, કોઈ વસ્તુ સારા પદાર્થનો એને યોગ થાય અતિશય, ત્યારે એને એનામાં ચિત્ત ચોટી જતું હોય છે.
અને એનું ઠેકાણું ન રહે તેને કનિષ્ઠ વૈરાગ્યવાળો કહીએ, અને જે મધ્યમ વૈરાગ્યવાળો હોય તે તો કદાચિત જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉઘાડા દેખીને ક્ષોભ થતો નથી તેમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચિત્ત ચોંટી જાય નહીં તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. જો મહારાજે કેટલું સરસ કીધું કે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય ને, અહીં એવું નથી સમજવાનું કે સાધુ સંબંધી જ વાત મહારાજે કરી છે એટલે બધા સંબંધી વાત હોય, બધા માટે વાત કરી હોય મહારાજે, કે સર્વ સામાન્ય કહેવાય. એટલે કનિષ્ઠ વૈરાગ મહારાજ કહે છે કે જે ત્યાં જ્યાં નિયમ મારે તો નિયમ કીધા હોય એ નિયમ મારે ત્યાં સુધી તો સારું રહે, પરંતુ જો એને સારા પદાર્થનો યોગ થાય, સારી સ્ત્રી કોઈ આવરો જાવરો થતો હોય એનો યોગ થતો હોય તો એનું એમાં ચિત્ત ચોંટી જાય. મધ્યમ વૈરાગ્યવાળો મહારાજ કહે કે જેમ પશુને ઉઘાડા જોવે એવી રીતે સ્ત્રીને પણ જોવે તો પણ એનું ચિત્ત ભમે નહીં, એને મધ્યમ વૈરાગ્યવાળો કીધો મહારાજે. અને જે ઉત્તમ વૈરાગ્યવાળો હોય તેને જો કદાચિત એકાંતમાં સ્ત્રી આદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. બોલો મહારાજ કે ઉત્તમ વૈરાગ્યવાળો કોને કહેવાય? કે એકાંતમાં પણ સ્ત્રીનો યોગ થતો હોય તો પણ એને કંઈ થાય નહીં. હવે આ પ્રશ્નમાં મહારાજે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ વૈરાગ્યના રૂપ કીધા. હવે આવો જ પ્રશ્ન ગરડા પ્રથમના બીજા વતનામૃતમાં છે, માયારામ ભટ્ટનો છે. પ્રશ્ન બે સેમ જ છે પણ ઉત્તરમાં થોડો તફાવત છે, છતાં પણ બંનેનો ઉત્તર ગરડા પ્રથમનું બીજું વચનામૃત અને લોયા પ્રથમ લોયાનું પ્રથમ વચનામૃત, પ્રશ્ન સેમ છે, ઉત્તરમાં થોડોક તફાવત છે, પરંતુ બેના સૂર એક જ નીકળે છે. હવે જ્યારે વૈરાગ્યની પરીક્ષા ક્યારે થાય? જ્યારે ભોગનું સાનિધ્ય પ્રાપ્ત થાય, અને ભોગની પ્રાપ્તિ થાય ને ત્યારે વૈરાગ્યની કસોટી થતી હોય છે વાલા ભક્તો. એમાં જ્યારે માનવને વિજાત્ય સ્ત્રીનો યોગ થાય અને ભોગની પ્રાપ્તિ થાય ને ત્યારે વૈરાગ્ય દુર્બળ થઈ જતો હોય છે એને. ત્યારે એવા સંજોગોમાં જ્યારે એને વિષયની પ્રાપ્તિ થાય ત્યારે એને કેટલો વિષયનો અનાદર છે ને, ત્યારે આપણને ખબર પડે છે કે એના હૃદયમાં એ વૈરાગ્યની કેટલી મહત્તા સમજાયેલી છે, એ ભોગનો કેટલો ત્યાગ કરી શકે છે, ભોગથી કેટલો અલિપ્ત રહી શકે છે, ત્યારે એના વૈરાગ્યની કસોટી થતી હોય છે. ભોગની પ્રાપ્તિ, ભોગની શક્યતા, ભોગનું સાનિધ્ય માણસના મનને નિર્વિકાર ક્યારેય રહેવા દેતું નથી. એમ ગમે તેવી પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તો પણ માનસિક વિકૃતિ જરા પણ ન થવા દે ત્યારે એનો વૈરાગ્ય બળવાન કહેવાતો છે વાલા ભક્તો. મારે જે કીધું ને કે કનિષ્ઠ વૈરાગ્ય હોય તો ધર્મશાસ્ત્રના જે નિયમ કીધા છે એ ધર્મશાસ્ત્ર નિયમ કીધા ત્યાં જ્યાં સુધી રહે ત્યાં સુધી એને નિર્વિકારી રહેવાય, પણ જો કોઈ સંજોગો વશાત વિજાત્ય અંગના દર્શન થઈ જાય અને એમાં તેમાં ઉત્તમતા દેખાય તો એને મન વિકાર પામ્યા વિના રહે નહીં અને ખોટા ઘાટઘડિયા રહે એને કનિષ્ઠ વૈરાગ્ય મહારાજે કીધું. મધ્યમ વૈરાગ્ય મહારાજ કહે કે કદાચ એને સ્ત્રીને ઉઘાડી દેખી જાય તો પણ જેમ પશુને ઉઘાડા દેખે જો એને વિકાર થતો નથી એમ વિકાર ન થાય તેનું મધ્યમ વૈરાગ્ય છે, અને જ્યારે એકાંતમાં સ્ત્રીનો યોગ થાય કે પુરુષાદિકનો યોગ થાય તો પણ તેના તન મનથી નિર્વિકાર અને શુદ્ધ રહે તો એને ઉત્તમ વૈરાગ્ય એવું મહારાજ કે જાણવું. પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર કહે છે આપણા લોયાના સુરાબાપુરી વાત કે જ્યારે એક વખત સુરા ભગત સુરાબાપુ જસદણ ગયા હતા, જસદણના રાજાને વિચાર થયો કે સુરાખાચર સ્વામિનારાયણના ભગત બહુ કહેવાય છે, આજે તો મારે એની કસોટી કરવી છે, આજે મારે એની પરીક્ષા લેવી છે.
એટલે જસદણના રાજાને આવો વિચાર થયો. એવામાં એક વખત સુરા ખાચર જસદણ ગયા હતા અને ત્યાંના રાજાએ એને એકાંતવાસમાં એમને ઉતારો આપ્યો. અને જસદણના રાજાને વિચાર તો થયો હતો કે સુરા ખાચર સ્વામિનારાયણના ભક્ત છે, બહુ કહેવાય છે, મહારાજારે રમૂજ કરે છે, મહારાજને ઉદાસી થયો તો ટળાવી નાખે છે, મહારાજને સુરાબાપુના લોહીમાં શાકોત્સવનો બહુ મોટો ઉત્સવ કર્યો હતો, એને ભક્તિને ખૂબ વશ છે, એમને પ્રેમને આધીન છે, મહારાજના સખા ભક્ત છે, મહારાજને જેવું સુરાબાપુ સાથે બને એવું કોઈની સાથે બનતું નથી. અઢાર અઢાર પરામંસ જ્યારે કરવાનો સંદેશો મોકલાવ્યો ત્યારે સુરાબાપુનું પણ નામ અંદર હતું. તો સુરાબાપુ બહુ મોટા ભક્ત કહેવાય છે. ચાલો ને આપણે સ્વામિનારાયણના ભક્ત કેટલા તાકાતવાળા છે આપણે જોઈ લઈએ. એટલે આજે એને પરીક્ષા લેવાનું એને નક્કી કર્યું. એવું ધારીને એ જસદણના રાજાએ એક નિર્લજ સ્ત્રીને બોલાવીને કીધું કે તું જો સુરા ખાચરને આજે ધર્મમાંથી પાડ તો તું જે કે હું કરું. હવે સ્ત્રીને જોઈએ શું, જે વેશ્યાઓ ગણિકાઓ હોય એમને તો પૈસા જ મતલબ હોય. એટલે એ બાય જ્યાં સુરા બાપુ રાજાએ જે એકાંતવાસમાં ઉતારો આપ્યો હતો ત્યાં સુરાબાપુ આરામ કરતા હતા. પછી એ બાય રાત્રિના 12 વાગે સુરા ખાચર જે ઘરમાં ઉતર્યા હતા ત્યાં ગયા અને ખડકી એમ ખખડાયું અને બૂમ પાડી. એ દરબાર, ઓ દરબાર, મારો દીકરો ખૂબ બીમાર છે અને ખૂબ વરસાદ આવે છે, મને કોઈ એનું ઔષધ મળતું નથી, તમે દરવાજો ખોલો અને જો ઘરમાં ઓસડ છે તો મારે લેવું છે તો તમે ખડકી ઉઘાડો. હતા સુરા બાપુ ભગવાનના ભક્ત, કોઈક આશ્રય આવ્યું એને આશરો આપો એવા સમજણવાળા હતા. પછી સુરા ખાચરે જઈને ખડકી ઉઘાડી અને બાય ઘરમાં જઈને નિર્વસ્ત્ર થઈ ગઈ અને નિર્વસ્ત્ર થઈને ઊભી રહી. અને ત્યારે સુરાબાપુએ તો તલવાર કાઢી અને ચોટલો ઝાયલો અને તલવાર ગળે મેલી અને કીધું કે બોલ, તને અહીંયા આવવાનું કોણે તને આમંત્રણ આપ્યું છે, તને અહીંયા આવવાનું કોણે શીખવ્યું છે. પછી બાઈ બોલી, મને તો જસદણના રાજે બાપ મને મોકલી છે, હું તો તમારા વ્રતને ભંગ કરવા મને જસદણના રાજે મોકલી છે, એટલે મને દરબાર શીખવીને મોકલી છે. પછી તો સુરાબાપુ ત્યાંથી સ્વાર્થને ઘોડે સ્વાર્થને ત્યાંથી નીકળી પડ્યા. આ તો મેં તમે શોર્ટ ફોર્મમાં કરું, એનું ગુરુજી પૂજ્યપાદ ગુરુજી ખૂબ સારું વર્ણન કર્યું છે આ પ્રસંગનું. તો સુરાબાપુને એકાંતમાં સ્ત્રીનો યોગ થયો અને જસદણના રાજાએ આટલી કસોટી કરી એક ભગવાનના ભક્તની નિર્વસ્ત્ર સ્ત્રી થઈ ગઈ તોય સુરાબાપાનું મન ચલાયમાન ના થયું. કેટલા ઇન્દ્રિય જીત કહેવાતા હશે, એમને કેટલું મહારાજનું તાન હશે રાજી કરવાનું, એમને કેટલો ઉત્તમ વૈરાગ્ય હશે. મહારાજ કહે છે ને જેને ઉત્તમ વૈરાગ્ય હોય એને એકાંતમાં પણ સ્ત્રીનો યોગ થાય તો પણ એને કંઈ ના થાય. અને અત્યારે તમે જોઈ શકો છો વાલા ભક્તો જગતમાં કેવા કેવા કઈ કઈ કુદૃષ્ટિથી જોતા હોય છે, કેવી કેવી રીતે જોતા હોય છે. પછી તો મહારાજ એ સમયે મહારાજ ગરડામાં બિરાજમાન હતા, સભા કરીને બિરાજમાન હતા. અને મહારાજે એવું કીધું, અમારા એવા ભક્ત આવે છે આજે કે એકાંતમાં સ્ત્રીનો યોગ થયો હોય તો પણ એમાં લેવાણા નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ કયો તો ખરા, એવા કયા ભક્ત છે કે એકાંતમાં સ્ત્રીનો યોગ થયો હોય તો પણ એ ભક્ત લેવાણા નહીં. મહારાજ કે આવે છે, એ અમારા ભક્ત આવે છે, ઇન્દ્રિયોનો ગઢ જીતીને આવે છે અમારા ભક્ત. ત્યારે ભક્તોએ પણ પૂછ્યું, મહારાજ એવા તમારા કયા ભક્ત છે કે એકાંતમાં યોગ થયો છતાં પણ એ લેવાણા નહીં.
મહારાજ કે હમણાં આવે છે, હમણાં તમને દેખાડું. તાતો સુરા બાપુ આવે છે, ઘોડીની અસવાર થઈ અને ગરડામાં પ્રવેશ કરે છે. મહારાજ જ્યાં નંદ સંતો અને હરિભક્તો જ્યાં કથા વાર્તા કરતા હોય છે ત્યાં સુરાબાપુ ઘોડીએથી નીચે ઉતરે છે અને મહારાજને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગે છે. મહારાજ કહે આય બાપુ, આય સુરા, આય સુરા. અને મહારાજ એમને ભેટી પડે છે અને હર્ષના આંસુ નીકળી પડે છે મહારાજના આંખમાંથી. ત્યારે મહારાજ કહે છે બધાને, હરિભક્તોને, સંતોને ઉદ્દેશ કે આ અમારા ભક્ત છે જે ઇન્દ્રિયોનો ગઢ જીતીને આવ્યા છે. બોલો. મહારાજ કે એકાંતમાં સ્ત્રીનો યોગ થયો તો પણ લેવાના નહીં, એ અમારા સુરા બાપુ. એટલે મહારાજે ઉત્તર કર્યો, ઉત્તમ વૈરાગ્ય હોય તેને જો કદાચિત એકાંતમાં સ્ત્રીનો આદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં, એને ઉત્તમ વૈરાગ્ય ઓળખીએ. એટલે વાલા ભક્તો ખૂબ આપણે વિચારવું કે આપણને વૈરાગ્ય કેટલો છે. આપણને જ્યારથી મહારાજ મળ્યા છે, પૂજ્યપાદ ગુરુજી મળ્યા છે, આપણને આ મુક્તાનંદીય પરંપરા મળી છે, ત્યાંથી મારા હૃદયમાં કેટલું ધર્મનું છે, મારા હૃદયમાં કેટલું જ્ઞાન છે, મારામાં કેટલી ભક્તિ છે, મારામાં કેટલું વૈરાગ્ય છે. આજે હું કોઈ વસ્તુ પદાર્થમાં ફસાય તો નથી જતો ને. આજે હું કંઈ માન મોટપમાં, ધનમાં અને ધનની લાલસામાં, સ્ત્રીના પદાર્થમાં ફસાય તો નથી જતો ને. અને સ્ત્રી ભક્તિ એવું વિચારું કે હું પુરુષના રૂપમાં હું તો ફસાય તો નથી જતી ને, હું તો સારા પદાર્થના યોગે અને સારા ધનના યોગ કરીને હું તો એવી રીતે કંઈ ફસાય તો ન જતી ને. એમ સ્ત્રીએ પુરુષને, સ્ત્રીએ પણ વિચાર કરવો જોઈએ, પુરુષ ભક્તે પુરુષને પણ વિચાર કરવો જોઈએ, અને સાધુએ પણ વિચાર કરવો જોઈએ કે એ પણ જ્યારે સારા સારા પદાર્થનો યોગ થાય છતાં પણ એમાં વહી લેવાય નહીં. વચનામૃત છે એ કોઈ એક પરક નથી વાલા ભક્તો. સાધુ માટેની પણ વાત છે, પુરુષ ભક્તો માટેની પણ વાત છે, અને સ્ત્રી ભક્તો માટેની પણ વાત છે. અને જગત સંબંધમાં પણ કઈ રીતે વ્યવહાર સંબંધી પણ, કેવો સંગ કરવો, કેટલો વિવેક, કઈ જગ્યાએ શું કરવું, એ બધી જ આમાં સમજણ મહારાજે આપેલી છે. હવે આપણે વાલા ભક્તો અંતરમાં તપાસ કરો કે મને ક્યારે કોઈ વસ્તુ પદાર્થ સારી એવી જણાતી હોય એમાં મારું મન આસક્ત થાય છે? કોઈ સારી સ્ત્રીનું રૂપ જોઈને મને એમાં આસક્ત થાઉં છું? કોઈ સારો પુરુષ જોઈને એમાં હું આસક્ત થાઉં છું? હું કોઈ સારા વસ્તુ પદાર્થને જોઈને એમાં આસક્ત થાઉં છું? એટલું વાલા ભક્ત આપણે વિચાર કરવું, એનું મંથન કરવું. અને જેટલું એ આપણે મંથન કર્યા કરીએ વાલા ભક્ત, જેટલું વિચાર કર્યા કરે ને, એટલી આપણી કાચપ જણાતી જાય. અને કાચપ જણાતી જાય ને, એ કાચપ જાણીને પૂજ્યપાદ ગુરુજી અને સંતોપાઈ આવીને એ કાચપને આપણે દૂર કરવી. અને આપણે મુક્તાનંદીય પરંપરા, મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, હરિપ્રિયાદાજી સ્વામી, વૈકુંઠચરણદાજી સ્વામી, નારાયણ સ્વરૂપદાજી સ્વામી, દાદા ગુરુજી, એમના જીવન જોયા કરવા કે એમનો વૈરાગ્ય કેવો હતો, એ ક્યારે કોઈ વસ્તુ પદાર્થમાં લેવાના હતા. વાલા ભક્તો આજે તો લોયાધામ પરિવારમાંથી એવી ઘણી હારમાળાઓ છે ભક્તોની કે જે ઉત્તમ વૈરાગ્યને ચરમ સીમા ઉપર પહોંચી ગયા હોય. આજે લોયાધામ પરિવારમાં કેટલા હરિભક્તો એવા છે ચાતુર્માસ આવે ત્યારે બ્રહ્મચર્યના વ્રતને ધારણ કરતા હોય છે. એવા કેટલા સ્ત્રી ભક્તો છે કે ચાતુર્માસના વ્રત તપના નિયમ લેતા હોય છે. વાલા ભક્તો ખાલી ચાતુર્માસના નિયમ નહીં, એવા તો ઘણાય હરિભક્તો છે કે વર્ષના વર્ષ જતા રહે, બે બે વર્ષ, ત્રણ ત્રણ વર્ષ જતા રહે તથા તો પણ એના વ્રતમાં ભંગ ન થયો હોય અને સતેજ રહેતા હોય અને સાવધાન રહેતા હોય મહારાજને અને મુક્તાનંદીય પરંપરાને, પૂજ્યપાદ ગુરુજીને અને આ સંતોને, હરિભક્તોને રાજી કરવા માટે. વાલા ભક્તો આજે તો લોયાધામ પરિવારમાં સુવર્ણનો યુગ આવ્યો છે. એનું કારણ આટલી મુક્તાનંદીય પરંપરા મળી આપણને, જેમનું જીવન મહારાજ પરક, જેના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં કોઈ ખોટ ના કાઢી શકે,
જેઓ ક્યારે વસ્તુ પદાર્થમાં લિપ્તમાન ના થાય. ઉપાસનામાં સર્વોપરી, આજ્ઞામાં શૂરા પૂજ્યપાદ ગુરુજીને રાજી કરવામાં. અને ઉત્તમ વૈરાગ્ય ન કહેવાય તો ભગત શું કહેવાય? ઉત્તમ જ કહેવાય ને. પણ આ તો શું, ઘરે સોનું પડ્યું હોય ને તો બહાર જ્વેલરીના દુકાને જોવા જાય કે શું છે સોનું, આ કરવું હોય તો કેટલો ભાવ છે, શું છે? ભાઈ ઘરે સોનું છે, ઘરે સોનું પડ્યું છે એ સોના જેવા હરિભક્તોની કિંમત સમજો, સોના જેવી સંતોની કિંમત સમજો. એટલે આપણે મહારાજે જે આજ્ઞા કરી છે કે ક્યારે પણ એકાંતમાં સ્ત્રી આદિ પદાર્થ, સ્ત્રીની પદાર્થનો પણ યોગ થાય, છતાં પણ આપણે ક્યારેય એમાં લેવાવું નહીં. આપણે ક્યારેય કોઈ આપણને ફસાવા માગતું હોય છતાં પણ આપણે જાણપણું આપણે ઇન્દ્રિયો અંતકરણમાં રાખવું. ભગવાને એટલા માટે વિચાર દ્રષ્ટિ આપેલી છે, ભગવાને એટલા માટે પૂજ્યપાદ ગુરુજી જેવા સંતોનો યોગ આપ્યો છે. સમજાને વાલા ભક્તો, એટલે મહારાજની આજ્ઞાને આપણે અવશ્ય પાલન કરવું અને દિવસે દિવસે આપણે અંતરમાં તપાસ કરતો રહેવો. અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે? આગળનો પ્રશ્ન ભજનાનંદ સ્વામીનો હતો અને બીજો પ્રશ્ન પણ ભજનાનંદ સ્વામીનો છે. આગળનો પ્રશ્ન હતો એ વૈરાગ્ય પરક હતો, અને હવે જે પ્રશ્ન આ છે એ જ્ઞાન પરક છે. એટલે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ જ્ઞાન વાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે, અને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટ જીવ દ્રોહ કરતા હોય તેનું કાંઈ ભૂંડો ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહીં, એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. આમાં ભજનાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ, આમાં આ પ્રશ્ન તો ત્રણ પ્રકારના જ્ઞાન સંબંધી પૂછ્યો છે, પરંતુ એમનો ઉત્તર એમના પછીનો જે પ્રશ્ન શિવાનંદ સ્વામીનો છે ને એના અનુસંધાનમાં કરીએ તો ત્રણ પ્રકારનું જ્ઞાન અને એ ત્રણ પ્રકારના નિશ્ચયના અર્થના અનુસંધાનમાં પૂછાણો છે. એટલે મહારાજ અહીં ઉત્તર કરે છે, કનિષ્ઠ જ્ઞાન કોને કહે? જેને કનિષ્ઠ જ્ઞાન એટલે કે કનિષ્ઠ નિશ્ચય હોય તે કેવળ સામર્થ્ય અને અસામર્થ્યના આધારે બંધાયેલો હોય. સામર્થ્ય અને અસામર્થ્ય, ભગવાન ક્યારેક સામર્થ્ય દેખાડે, ક્યારેક ભગવાન મનુષ્ય રૂપમાં હોય તો અસામર્થ્ય પણ દેખાડે. એટલે મહારાજ એવું કહે છે કે જેને કનિષ્ઠ જ્ઞાન હોય ને, જેને કનિષ્ઠ નિશ્ચય હોય ને, એનું કેવું અંગ હોય, એને કેવા લક્ષણ હોય ને એ દેખાડે છે. એટલે વાલા ભક્ત આપણે વિચારવું આમાં, એટલે કે જેને કેવળ સામર્થ્ય અસામર્થ્ય આધારે બંધાયેલો હોય, પ્રતાપ જોયો મહારાજમાં, મહારાજમાં સામર્થ્ય જોયો, મહારાજ ક્યારે પરચા પૂરે ત્યારે ભગવાન પણ નિશ્ચય કરે, અને જ્યારે પરચા ના આપે, જ્યારે ભગવાન પ્રતાપ ના દેખાડે, ભગવાન જ્યારે સામર્થ્ય ન દેખાડે તો ભગવાનમાંથી એને નિશ્ચય તૂટી જાય, ત્યારે ભગવાન છે એવું જ્ઞાન ના રહે, એવી ભૂમિકા ઉપર જે બંધાયેલો વ્યક્તિ છે, અર્થાત ભગવાનને માને તેનું તત્કાળ આ લોકમાં સારું થવું જોઈએ, અને ન માને તો એનો દ્રોહ પણ કરી બેઠે. એટલે એવા જે ભક્ત છે એને કનિષ્ઠ જ્ઞાનવાળો મહારાજ કહે છે. પછી મહારાજ કહે છે, અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનના શુભ અશુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહીં. શું કહે છે મહારાજ? કે જેને મધ્યમ જ્ઞાન હોય ને એને ભગવાન જ્યારે શુભ ચરિત્ર કરે અથવા તો અશુભ ચરિત્ર કરે એવા મનુષ્ય ચરિત્રને દેખે ને ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહીં, એને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. હવે તમને આપણે લોહીનો શાકોત્સવ ખૂબ વખણાય છે. મહારાજ જ્યારે શાકોત્સવનો શાકનો વઘાર કરતા હતા, સુરા બાપાનું જે દરબાર છે એ સુરા બાપાનું જ્યારે ચૂલ, અત્યારે પણ ચૂલ છે હયાતમાં,
વિદ્યમાન છે, જ્યાં મહારાજે શાકોત્સવનો વઘાર કર્યો હતો એ ચૂલ. મહારાજે ચૂલ ગળાવી અને ચૂલ ઉપર તપેલું મોટું મેલું, કડાઈઓ મૂકી, કડાઈ ઉપર ઘી નખાયું, મસાલાથી ભરેલા રીંગણા પણ નખાવ્યા, દહીંમાં મસળો લોટ પણ નાખ્યો. અને મહારાજ ધોતી પહેરેલી હતી અને ધોતી ઉપર જ્યારે મહારાજ વકાર કરતા જાય એટલે બધું, જ્યારે હાથ લૂછવાની જગ્યાએ મારે એમ ધોતીઓ લૂછી નાખતા, એટલે હળદર મરચું મીઠી વગેરેથી બધી ધોતી બધી પીળી પીળી ને લાલ લાલ ને એવી ગંદી થઈ ગઈ હતી. અને આખા શરીરે મહારાજને અગ્નિમાં શાક, જ્યારે નીચે તો અગ્નિનો તાપ હોય, તાપ હોય એટલે પરસેવો તો થવાનો જ છે, એટલે આખા શરીરે પરસેવે રેબ જેબ થઈ ગયા હતા. મહારાજ ધોતી ઉપર પીળું પીળું લાલ લાલ થઈ ગયું હતું. એટલે એવા સમયમાં શાકોત્સવ હતો. શાકોત્સવ એટલે બધા ગામાંતર ગામાંતરથી બધા દેશ દેશથી હરિભક્તો આવતા હતા, સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો મહારાજના દર્શન કરવા આવતા હતા, એ શાકોત્સવના ઉત્સવમાં આવતા હતા. એટલે એવામાં બુવા ગામના કાનદાસ અને બોચાસણના કાશીદાસ 150 હરિભક્તોનો સંઘ લઈને લોયાધામમાં પધાર્યા. અને કાશીદાસ એણે મહારાજને દંડવત કર્યા. અને એ જોઈને કાશીદાસને પૂછ્યું કે તમે મોટા દંડવત કોને કરો છો? કાનદાસે કાશીદાસને પૂછ્યું, તમે દંડવત કોને કરો છો? મહારાજ તો શાકોત્સવનો વઘાર કરતા, મહારાજ શાક હલાવતા એટલે બધું પીળું પીળું થઈ ગયું હતું, પરસેવે રેબઝેબ હતા, ખૂબ તાપ હતો, સંતો આજુબાજુ હતા, હરિભક્તો આજુબાજુ બધી સહાયતા કરતા હતા મહારાજને. એટલે કાશીદાસ તો દંડવત કરવા લાગ્યા. અને કાનદાસ પૂછી વળ્યા કે મોટા તમે દંડવત કોને કરો છો? કોઈ દેખાતું તો છે ને અહીંયા કોઈ ભગવાન? ત્યારે એમણે કીધું કાશીદાસે, કાનદાસ હું તો મહારાજને દંડવત કરું છું. મહારાજને કાનદાસ કોણ? મહારાજ ક્યાં છે? ભગવાન તારા ભગવાન તું કે છો? ભગવાનના દર્શને આપણે આવ્યા છીએ 150 માણસોનો સંઘ લઈને, તારા ભગવાન ક્યાં છે? ક્યાં છે ભગવાન? કાશીદાસ કે ઓલ્લા રે ભગવાન, જે શાક હલાવે છે ને મારા ભગવાન છે. કાનદાસ કે એ ભગવાન છે? એને વળે કઈ દંડવત હોય? એ ભગવાન છે? ભગવાન આવા હોય આમ કરે? કાશીદાસ કે એ જ ભગવાન છે. હું એ જ ભગવાન છે, બીજો કોઈ ભગવાન નથી, એને હું દંડવત કરું છું. એટલે કાનદાસને આ સાંભળીને આશ્ચર્ય થયું. એને એવું કીધું કે આ દેખે છે ભગવાન છે, એટલું જ એને એટલું એ ભગવાન છે એમ કે બહાર નીકળી ગયા. મહારાજ તો અંતર્યામી, મહારાજ તો બધું સાંભળી જાય. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી બાજુ ઊભા હતા એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે મુક્તાનંદ સ્વામી કે ગંગાજીને કાંઠે કોઈ મુમુક્ષુ આવ્યો હોય અને તરસો જાય એને કેવો કેવો? શું કહેવાય ભગત? ગંગાજીને કાંઠે આવ્યા હોય અને તરસ લાગી હોય એને તેને શું કહેવાય? તો સ્વામી કહે કે મહારાજ એ તો મૂરખ કહેવાય. હું કહે સ્વામી? મહારાજ એ તો મૂરખ કહેવાય. અને કાનદાસ આ સાંભળી ગયા. કાનદાસ ને બાજુ ઊભા હતા થોડા, એટલે કાનદાસ આ સાંભળી ગયા. આ શબ્દ સાંભળ્યા અને આ શબ્દ કોણ બોલ્યું એવું જ્યાં જોયું ને તો મહારાજને દિવ્ય દર્શન થયા. શું થયું એને? મહારાજને એને દિવ્ય દર્શન થયા. દિવ્ય દર્શન થયા એટલે એમ ચિત્ત તણાઈ ગયું. પરંતુ પહેલાં તો એને તો ભગવાનને આવી સ્થિતિમાં જોયા, હળદરવાળા લુગડામાં હળદરવાળી ધોતીમાં જોયા મહારાજને, તો એને એમ તો થયું ને કાને ભગવાન કહેવાય. તો મહારાજ કે મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનના શુભ અશુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહીં તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે જે ભગવાનને ગમે તેવી શુભ અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહીં ને નિશ્ચય જાય નહીં, તથા જેણે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળે કહે છે એ ભગવાન નથી, ત્યારે તેને એમ જાણે છે એનું માથું ફર્યું છે.
એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ, અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય, અને મધ્યમ જ્ઞાનવાળો બે ત્રણ જન્મે કરીને સિદ્ધ થાય, અને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય, એવી રીતે વાર્તા કરી. કેટલું સરસ મહારાજ નિરાકરણ કરે પ્રશ્નનું, કનિષ્ઠ જ્ઞાનવાળાનું, મધ્યમ જ્ઞાનવાળાનું, ઉત્તમ જ્ઞાનવાળાનું. મહારાજ કહે કે ઉત્તમ જ્ઞાન જેને હોય ને, ઉત્તમ નિશ્ચય ને કોઈ કાળે કશું જ થાય નહીં, કાંઈ થાય નહીં. થાય કે જેણે નિશ્ચય કરાવ્યો છે ને, એ એમ કે ના ભગવાન નથી, તો એમ કે એનું માથું ફર્યું છે એવું કે. વિકળિયાના પટેલ અર્જણ, ખૂબ સરસ એમનો પ્રસંગ છે. વિકળિયાના પટેલ અર્જણ, એ પટેલ અર્જણ કણબી હરિભગત હતા. નનસંતો જ્યારે ગામડામાં વિચરણ કરતા ત્યારે નનસંતો એમને વર્તમાન ધરાને નિયમ ધરાવ્યા હતા અને મહારાજના આશ્રિત થયા હતા. પણ જે સાધુએ એમને નિયમ ધરાવ્યા હતા અને વર્તમાન ધરાવ્યા હતા અને મહારાજના આશ્રિત કર્યા હતા, એ કોઈ કાળે કરીને એ સંતો નીકળી ગયા, મહારાજના આશ્રિત મટી ગયા. તો એ સાધુ કાળને યોગ્ય કરીને સત્સંગમાંથી નીકળી ગયા અને બંડિયા ખાતામાં જતા રહ્યા, અને બંડિયા જે ભળી બંડિયા ખાતે બંડિયા ખાતામાં ભળી ગયા. અને ફરી વાર એ બે સાધુ જ્યારે વિકળી આવ્યા ત્યારે આ પટેલ અર્જણ હતા એ ખળામાં દાણાનો પગર સમો કરતા, એટલે દાણાની કંઈક ખેતી કરતા હશે, હા એટલે પગર સમો કરતા હતા. એટલે આ પટેલ અર્જને એ પહેલેથી તો ખબર તો પડી ગઈ હતી કે જે સાધુએ મને ભગવાનનો નિશ્ચય કરાવ્યો છે, ભગવાનનો મહારાજનો આશ્રિત કરેલો છે, મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવાના આશ્રિત કરેલા છે, એ અત્યારે બંડિયાના ખાતામાં ભળી ગયા છે, એ મહારાજના આશ્રિતમાંથી મટી ગયા છે. એટલે એ બે સાધુ છેટીથી આમ જાતા, એટલે બે છ સાધુ છેટીથી જાતા હતા, એમને જોયા આ પટેલ અર્જણ ભગતે. એટલે પટેલ અર્જણ ભગતે પોતે હાથમાં ખપાળી લીધી અને આમ સંતો નજીક આવતા હતા અને ખપાળી લેના ગયા કે જો અહીંયા આવ્યા છે ને તમે, તમારું માથું ભાંગી નાખીશ. શું કીધું પટેલ અર્જણ? જો તમે સાધુડાઓ અહીંયા તમે આવ્યા છો ને તો માથું ભાંગી નાખીશ. ત્યારે સાધુ કે મારે તમને એક વાત કહેવી છે. શું કીધું? મારે તમને એક વાત કહેવી છે કે તમે જે ભગવાનને સ્વામિનારાયણ માનો છો, ભગવાન સ્વામિનારાયણ છે? તો પટેલ અર્જુન કે જો આગળ બોલો છો ને તારે જીભ કાઢી નાખીશ. શું કીધું? બહુ આગળ બોલો છો ને તો જીભ કાઢી નાખીશ તમારી. અમારા ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે જ, સમજ્યા? અને તમે ભલે પહેલા મને નિયમ વર્તમાન ધરાવ્યા હતા ત્યારે શું ભગવાન સ્વામિનારાયણ હતા, અને અત્યારે તમે બંડિયા ખાતામાં જતા તો ભગવાન સ્વામિનારાયણ મટી ગયા? અમારા ભગવાન સ્વામીને તો એવું શીખવાડ્યું છે કે નિશ્ચય પહેલેથી કર્યો હોય અને જે જ્ઞાન પહેલેથી એ જ્ઞાન એમને રહેવા દેવું, નિશ્ચય કરો તેવું રહેવા દેવું, અમુક નિશ્ચય ના તોડવા દેવા. વાલા ભક્તો, અમુક નિશ્ચય છે ને નહીં તોડવા દેવાના. કયા નિશ્ચય? મને મળ્યા જે મહારાજ એ કેવા છે? સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. મને મળ્યા જે પૂજ્યપાદ ગુરુજી એ કલ્યાણના ધરતલ છે, કલ્યાણના દાતા છે, મોક્ષના દાતા છે. અમુક નિશ્ચય કોઈ કાળે કોઈ ગમે એટલો ઉત્તમ જ્ઞાનવાળો આવી જાય કે જ્ઞાનની ચરમ સીમા પર પહોંચી ગઈ કે શાસ્ત્રના અર્થોના અર્થો જાણતા ને વાલા ભક્તો, તો અમુક નિશ્ચયમાંથી ક્યારે આપણે ચલાયમાં ના થવું, અમુક આપણે તો મનમાં ગાંઠ મારી લેવી. એ જો જ્ઞાનને નિશ્ચય છે ને વાલા ભક્તો, તો કોઈ કાળે તમને વિપરીત દેશકાળમાં દુઃખ આવ્યા છે ને, એ દુઃખ છે ને ચપટીમાં જતા રહેશે. અમુક તો નિશ્ચય ના તૂટવા દેવા. કેવો નિશ્ચય? આ મને મળેલા મહારાજ, આ મળેલા મને પૂજ્યપાદ ગુરુજી, અને આ મળેલ મને મુક્તાનંદીય પરંપરા, મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, હરિપ્રિયદાસજી સ્વામી, વૈકુંઠચરણદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી, દાદા ગુરુજી, એનો નિશ્ચય ક્યારેય વાલા ભક્તો ના તૂટવા દેતા. એ નિષ્ઠા કહેવાય. એ આપણી, એ આપણો પ્રાણ છે, એ જતું રહેશે, બધું જતું રહેશે. એટલે એ હૃદયમાંથી ક્યારેય નહીં જવા દેવાનું વાલા ભક્તો.
એટલે આ તો અર્જુન ભગતે કીધું કે તમે સ્વામિનારાયણ ભગવાનથી એમ કહે છો કે હું માની લેવા નથી, કે પોતાના વર્તમાન ધરણ આવીને કહે કે સ્વામિનારાયણ ભગવાન નથી, તો તેને કહ્યું છે કે તારું માથું ફેરું છે. મહારાજ કે તારું માથું ફેરું છે, ભગવાન સ્વામિનારાયણ તો ભગવાન છે છે ને છે જ. આથી જતા રહ્યો, આજ પછી આ સીમમાં આવતા ના ક્યારે. અને ભગવાન સ્વામિનારાયણ તો ભગવાન છે એમ કહીને સાધુન કાઢી મૂક્યા. બોલો, જેને વર્તમાન ધરાવ્યા હતા, જેમણે નિયમ ધરાવ્યા હતા, જેને મહારાજને આશ્રિત કર્યા હતા, છતાં પણ પોતાના નિશ્ચયમાંથી પોતાના જ્ઞાનમાંથી ક્યારે અડગ રહ્યા, તૂટા નહીં, એને જ્ઞાનને પચાવ્યું કહેવાય. ન કરતો વાલા ભક્તો, આ દુનિયામાં તો કેટલાય શબ્દના અર્થ કરનારા છે, ખેલા શબ્દના અર્થ ના જાણનારા છે, પણ અર્થને વર્તમાનમાં લાવનારા ઘણા નથી. એ તો પૂજ્યપાદ ગુરુજી જેવા સંતો હોય ને, એનો યોગ થાય ને, ત્યારે આપણને ખબર પડતી હોય છે, સમજાને. ન કરતા આપણે ક્યાં ભગવાન સ્વામિનારાયણને જાણતા હતા, આપણે ક્યાં આવી મુક્તાનંદીય પરંપરાને જાણતા હતા, આપણે ક્યાં જાણતા હતા અમે આધારાન સ્વામીના છીએ, અમે દાદા ગુરુજીના છીએ, અમે હરિપ્રિયદાસ સ્વામીના છીએ, અમે વૈકુંઠચરણ સ્વામીના છીએ, અમે નારાયણ સ્વરૂપ સ્વામીના છીએ, અમે ક્યાં મુક્તાની, એ ક્યાં આપણને જાણ હતી વાલા ભક્તો? હતી કાંઈ નહોતી. પણ આ તો મહારાજને પૂજ્યપાદ ગુરુજી મળ્યા ને, આ તો મુક્તાનંદીય પરંપરા મળ્યા ને, ત્યારે આપણે આ સભામાં બેસી શકીએ છીએ, અને આ સભામાં બેસીને મહારાજને પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ લઈ શકીએ છીએ વાલા ભક્તો. એટલે ઉત્તમ વૈરાગ્ય કયો આપણે? આ મહારાજને ગુરુજી સિવાય અને આ મુક્તાનંદીય પરંપરા સિવાય ક્યાંય વાસના નહીં રાખવાની, કોઈ ઈચ્છા નહીં. ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ નિશ્ચય કયો? આ મહારાજ, આ મુક્તાનંદીય પરંપરા અને આ પૂજ્યપાદ ગુરુજીને ક્યારેય કોઈ કળાએ કંઈ ગમે એટલો મોટો ચબરબંધી આવી જાય, કંઈ ગમે એટલો ધનાઢી આવી જાય, ગમે એટલો જ્ઞાની આવી જાય, કોઈ આ લોકની શક્તિ કરીને મોટો હોય, છતાં પણ આપણે ડગાવો આવે ને વાલા ભક્તો, ક્યારે ડગશો ના. ન કરતો અત્યારે તો ઘણા બધા એવા છે, કોઈ ભગવાનના માર્ગને મોટા સાધુની આજ્ઞા કરીને ચડતો હોય ને, એને પડાવે ઘણા બધા હોય વાલા ભક્તો. આપણા નિશ્ચયને તોડાવનારા ઘણા હોય, આપણે જ્ઞાનને જે પામીને જ્ઞાનને પણ તોડાવનારા હોય. એટલે અમુક નિશ્ચય, અમુક જ્ઞાન છે ને, આપણે હૃદયસ્થ કરી લેવા, એને જીવનમાં વાવરી લેવા, અને આપણે જીવનમાં એનું પોષણ કરતું રહેવું, સતત એનું અનુસંધાન કરતું રહેવું. આપણે જાગીએ ત્યારે પણ એને યાદ કરીએ, આપણે સુવા જઈએ ત્યારે પણ આપણે મુક્તાનંદ પરંપરાને યાદ કરીએ, મુક્તાનંદ સ્વામીને, આધારાનંદ સ્વામીને, ઠેર દાદા ગુરુજી, પૂજ્યપાદ ગુરુજી સુધીથી આપણા સંતો, અત્યારે જે સંતો છે આપણા લોહાધામ પરિવારમાં, લોહાધામ જે હરિભક્તો છે, એને યાદ કરીને સૂઈએ ને, તોય એવું થઈ ગયું, તોય ઉત્તમ વૈરાગ્ય ધીરે ધીરે આવી જાય, અને તોય ઉત્તમ જ્ઞાન છે ને એ એમને એમ રહે, સમજાને વાલા ભક્તો. એટલે આવું ધીરે ધીરે કરતું રહ્યું. એટલે મહારાજ કે કનિષ્ઠ જ્ઞાનવાળો હોય તો એક બે જન્મ કરીને સિદ્ધ થાય, અને મધ્યમ જ્ઞાનવાળો હોય તો બે ત્રણ જન્મે સિદ્ધ થાય, અને કનિષ્ઠ જ્ઞાનવાળો હોય તે અનેક જન્મે સિદ્ધ થાય, મધ્યમ જ્ઞાનવાળો હોય એ બે ત્રણ જન્મે કરીને સિદ્ધ થાય, અને ઉત્તમ જ્ઞાનવાળો હોય તે જ જન્મે કરીને સિદ્ધ થાય, એવી રીતે વાર્તા કરી. એટલે આપણે ખૂબ મહારાજને, પૂજ્યપાદ ગુરુજીને, સંતોને અને મુક્તાનંદીય પરંપરાને ગમે એવા જ્ઞાન અને નિશ્ચય અડગ રાખીએ, એવો વૈરાગ્ય રાખીએ, આના સિવાય કોઈ આસક્ત નહીં, આના સિવાય કોઈ જગ્યાએ આસક્ત નહીં, અમને આ પરિવાર સિવાય ક્યાંય કોઈ નિશ્ચય નહીં, અને આ પરિવારનું જ્ઞાન લેવું, જેટલું લેવું, જેટલું આ હરિભક્તો કેવા છે, આ સંતો કેવા છે, મને મળ્યા જે મંડળના સંતો કેવા છે, મને મળ્યા જે મારા પરિવારના હરિભક્તો કેવા છે, એને આખ્યાન સાંભળ્યા કરે ને, તોય ઉત્તમ જ્ઞાનની ચરમસીમાએ પહોંચી જાય વાલા ભક્તો. તે જન્મે કરીને સિદ્ધ થાય એવી રીતે વાર્તા કરી. આગળ મોટા શિવાનંદનો પ્રશ્ન છે, કે આપણે કાલે જોશું. ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માતજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે.